कर्म चेतन बंध कारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। समय सार ग्रंथादि राजनों अत्यंत गंभीर प्रयोजन भूते वो प्रकरण परिशिष्ट नो छेल्लो छेल्लो आ प्रकरण कुछ गुरुदेव श्री नी धर्म तीर्थना पड़ाव नो छेल्लो प्रकरण तारीख तरफ ध्यान जेजो 7-10-79 માં એસી ના દિવસે ભાદરવા વદ 14 ના દિવસે થયેલો આ સ્વાધ્યાય છે। ત્રણ શક્તિઓની ચર્ચા આજે બહુ સંક્ષેપમાં બહુ ટૂંકમાં ગુરુદેવશ્રીએ કરી। પહેલી અડધી કલાકમાં પહેલી શક્તિ જીવત્વ શક્તિની ચર્ચા લીધી, પછીના અડધી કલાકમાં બે શક્તિઓની વાત કરી। બીજી શક્તિ માટે તો 7-1 મિનિટ જ લીધી, બાકી જે સમય હતો એ ત્રીજી શક્તિ ચિતિ શક્તિ ઉપર ચર્ચા આજે કરી। દરેક શક્તિ ઉપરના ગુરુદેવશ્રીના વ્યાખ્યાનના પ્રકરણોમાંથી 5-15-20-25 બધા વિષય બિંદુઓ આપણે પર્સનલ નોટબુકમાં ડાયરીમાં આપણે ટાંકવા જો તો ચિંતનનું જે ઊંડાણ છે ગુરુદેવશ્રીનું એ આપણને ખ્યાલમાં થોડોક એનો સેમ્પલ એનો સ્વાદ આપણે લેશું। હવે બધું જ વિષય આપણે રિપીટ નહીં કરીએ, એક બે વાક્યમાં કહીએ તો 47 શક્તિઓનો વિષય પણ અનેકાંતની વિશેષ ચર્ચાના જ પ્રસંગમાં આવેલો પ્રકરણ છે। જો કે છે સમજવાનો જ્ઞાન પ્રધાન આધ્યાત્મિક વિષય છે, પણ જ્ઞાગમનો કોઈ પણ વિષય પ્રવચન સારનો હો કે સમય સારનો હો માત્ર જાણવાનો વિષય જો એ બની રહે તો શુષ્ક જ્ઞાનમાં કોઈ એમાં એને ખતવું જોઈએ। જો એ માત્ર અને માત્ર જાણવાનો વિષય જો બની રહે છે તો જ્ઞાન શબ્દ અને શાસ્ત્ર નિષ્ઠ ન હોવું જોઈએ, વસ્તુ નિષ્ઠ હોવું જોઈએ। શું કીધું? શબ્દ અને શાસ્ત્ર નિષ્ઠ નહીં, વસ્તુનિષ્ઠ હોવું જોઈએ। સાકર શબ્દ સાંભળતા આપણને પહેલી દ્રષ્ટિએ પહેલી થોડી ક્ષણે ગાંગડો યાદ આવે, સફેદી યાદ આવે, એના ભાવ યાદ આવે, કિંમત યાદ આવે, પડીકા ધ્યાન આવે, એ બધું અસમાન જાતિ બહારનું પેકેજ છે જેને સાકર કહેતા જ જીભે પાણી ફરી વળે ને, સમજી લેવાનું વિશુદ્ધિ લબ્ધિની કાલ લબ્ધિ એની પાકી ગઈ છે।
શું કીધું કુમુદભાઈ? નિશાળે ઘણી વાર હું આવો કઈક પ્રયોગ કરું ને ગુજરાતી કે સંસ્કૃત લેક્ચરમાં, જેમ કે આમલીની વાત કરું દાખલા તરીકે, તો એમાં બે ચાર છ દસ છોકરીઓ તો એવી નીકળે ચાલતા પીરિયડમાં જ આંગળી ઊંચી કરીને કે સર તમે આમલીનું નામ લો માને મોઢામાં પાણી આપે છે. સાકર નામ સાંભળતા જ જેની જીભે પાણી ફરી વળે સમજી લેવાનું સાકર ખાવાનો સૌભાગ્ય એને એના હવે પારણા ઉપર ટકોરા કરે છે. આનંદ નો ઉમળકો આવવો જોઈએ. આજે જો પૂજામાં આપણે જે વાત કરી હતી, માર્મિક વાત, 18મી વારના પ્રવચનની મેં વાત કરી હતી, ધ્યાન ગયું ત્યાં જે સાંભળ્યું હોય તો અહીંયા ધ્યાન આવ્યું હોય, શક્તિની વાત સાંભળે એની દ્રષ્ટિ શક્તિવાન સ્વભાવની થાય જ. બોલે છે કે ને, શક્તિ તો ખંડ ખંડ છે, શક્તિવાન તો અખંડ છે. એમ ચંદનબેન, બહુ ગજબ. આજે તો હું આ પ્રવચન ફરીથી બપોરે લઈને બેસવાનો છું. 15-20 વિષય બિંદુઓ તો ચિત્તના ચકડોળે ચડેલા છે. હું અત્યારે તમને 8-10 તો એમને એમ કહી દેવાનો છું. મેં મારા આનંદ માટે આ એક છેલ્લું સંભારણું, છેલ્લી ભેટ ગુરુદેવશ્રી આપણને આપતા આપતા ગયા છે. વારસાની વાત કરી ગુરુદેવશ્રી, આજે વારસો મૂકી ગયા છે. ખ્યાલમાં આવ્યો, પણ કોઈ દી આ જીવ વાંચે નહીં, વિચારમાં લે નહીં, ચાબકા પણ મારતા ગયા છે. મેં મારા આનંદ માટે આ બધા ઝીની 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 જે બાબતો આવેલી છે ને, 15 હોય કે 35 હોય કે 50 હોય, હું આજથી આગળના બધા વ્યાખ્યાનોના નોટ કરીને રાખવાનો છું. સહેજ અહીંયા યોગ મળે, ભાવ થાય, ભાવ ઉછળે, તો હું એની નોંધ અહીંયા સભામાં ચોક્કસ લઈશ. તમારે એમાં આંઘોળવું હોય, માણવું હોય તો ભલે, ન માણવું હોય તો ભલે. જો કેટલી ઝીની ઝીની બાબતો, સૂક્ષ્મ વિચક્ષણતા જેને કહીએ ને, એ ગુરુદેવશ્રીના વ્યાખ્યાન શૈલીમાંથી આપણને જાણવા મળે છે. ત્રણ પ્રમેય તો એવા આવ્યા કે મોટા મોટા પંડિતોને પણ પાણી ભરવું પડે. જેમ કે એક એક પ્રકરણ હું તમને કહું આજના પ્રવચન વ્યાખ્યાનની શરૂઆતમાં જ ગુરુદેવશ્રીએ એક વાક્ય બોલ્યા, ગુણ કહો, શક્તિ કહો કે સ્વભાવ કહો, એ અનંત છે. સ્વભાવ અનંત, ગુણ અનંત, શક્તિ અનંત. ફરી ફરી થોડુંક છે ને ધ્યાન ઓલા અનેકાંતના ભંગ ઉપર જવો જોઈએ. સ્વભાવ પર ભાવ. બેન શૈલાબેન, તમે જે મને પ્રશ્ન પૂછો તો ને એનો આ જવાબ ચાલે છે. સ્વભાવમાં શું લેવા, શક્તિના અંશ પર્યાયમાં હોય કે સ્વભાવમાં હોય, ઈ જે વાત છે ઈ ધારા છે. શક્તિ કહો, ગુણ કહો, સ્વભાવ, બધું અનંત 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 છે. એટલે એ પહેલા જ ફકરામાં ગુરુદેવશ્રી વાત બોલ્યા, પ્રથમમાં પ્રથમ તો આ ચીજ છે. ભગતભાઈ ધ્યાન જવું જોઈએ આના તરફ. પ્રથમમાં પ્રથમ તો આ ચીજ છે. જો આપણે ગુરુદેવશ્રી પાસેથી આ ન સમજ્યા, આ ન શીખ્યા, ગુરુદેવશ્રી પાસેથી આપણે કઈ ન શીખ્યા. પછી તો ઘણીવાર સ્પષ્ટીકરણમાં ગુરુદેવશ્રી કહેતા જ હોય
ગુણોની પર્યાય હોય, શક્તિની પર્યાય ન હોય. બરોબર, પર્યાય કોની હોય? ગુણોની. જેમ કે અસ્તિત્વ જ્ઞાન છે, દર્શન છે, સુખ છે, વીર છે, ગુણોની પર્યાય હોય. અહીંયા કોઈ પર્યાયની વાત જ નથી, અહીંયા તો શક્તિની વાત છે. જે શક્તિઓને આત્મ સ્વભાવે ધરી રાખેલી છે. શું કીધું? જે શક્તિઓને આત્માએ ધરી રાખેલી છે, એ ધારી રાખેલા છે ગુણધર્મો, માટે એમને ધર્મ પણ કહેવાય. ચાર થઈ ગયા, શક્તિ કહો, ગુણ કહો, સ્વભાવ કહો, ધર્મ કહો. આપણી પાછી નવી વાત આવી ને. હવે ધર્મોની પર્યાય હોય, ધર્મો જોડકામાં હોય, કેવા હોય, શું હોય, એની સાથે કાંઈ લેવું દેવું. ધારી રાખ્યા છે ને એમને, એને શું કહેવાય? ધર્મ કહેવાય. એક શબ્દ આવે છે ને અલંકાર, સાહિત્યમાં આવે છે શબ્દાલંકાર, અર્થાલંકાર, ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર, જાત જાતના બધા અલંકાર. અમે તો અલંકાર શાસ્ત્ર જ ભણ્યા છે. અલંકાર શાસ્ત્ર એટલે રીતસર 700-800 અલંકાર હોય, 1000-2000 ના સંસ્કૃતના પુસ્તક હોય. અલંકાર કોને કહેવાય, પરસ્પર અલંકારોમાં તફાવત શું, અલંકારોના ગુણધર્મો કયા, પ્રકારો કયા. પણ સૌથી પહેલી એક વાત આવે એમાં, અલંકાર કહેવાય કોને? પોઈન્ટ પકડાય છે? એની પરિભાષામાં શું આવે ખબર? સાહિત્યની સુંદરતામાં વધારો કરનારા ગુણધર્મોને અલંકાર કહે છે. જો આ 11મામાં 10મામાં 11મામાં જયપુર ગયા બાદ અમે લોકો ભણેલી આ વ્યાખ્યા, કાવ્ય પ્રકાશ, સાહિત્ય દર્પણ, આ બધા એમના સમયસાર છે સાહિત્યના, લિટરેચરના. શું કીધું? કાવ્યની સુંદરતામાં વધારો કરનારા ગુણધર્મોને શું કહેવાય? અલંકાર. તો જીવત્વ, દ્રષ્ટિ, ચિત્તિ વગેરે એવા અલંકારો છે જે ભગવાન આત્માની સુંદરતામાં વધારો કરનારા ગુણધર્મ છે. પકડાય છે વાત? બધું રિપીટ તો શું કરું. ઘરેણા કહીએ છીએ ને આપણે, ઘરેણા. ઘરેણા કોને કહેવાય? દૈહિક સુંદરતામાં જે વધારો કરે, કોઈ પણ સમજો સ્ત્રી કાન દીપી ઉઠે, એવી રીતે શરીરના સૌંદર્યને વધારો કરનારા ગુણધર્મો એ અલંકાર. અલંકાર એટલે આભૂષણ, ઘરેણા. એમાં જીવત્વ, દ્રષ્ટિ, ચિત્તિ બધી બધી શું છે? આત્માની કાનની બાલીઓ છે, નાકની નથનીઓ છે, ગળાના પૌવાહાર છે. કેવા હાર? એ બધા હાર છે, માળાઓ છે. હા, એટલે આભૂષણો છે, અલંકારો છે. એક તો એ વાત. બીજો ફકરો તમે ધ્યાન આપજો એમાં, ગુરુદેવશ્રી બહુ માર્મિક વાત કરી. જરી સૂક્ષ્મ વાત છે આત્મદ્રવ્ય. આ આત્મા જે પદાર્થ છે તે દ્રવ્યને કારણભૂત. ઓહો, ગુરુદેવશ્રી પણ બોલતા બોલતા ચમકી ગયા. દર્શનભાઈ કાઢો, પાન નંબર કાઢો, 500 છે. શું બોલે છો? કે પદાર્થ છે આત્મા, જે પદાર્થ છે તે દ્રવ્યને કારણભૂત. પહેલી શક્તિ છે ને, પહેલી શક્તિ આ પાના ઉપર ઉપર જે પહેલી શક્તિ લખેલ છે સંસ્કૃતમાં અને એનું ગુજરાતીમાં અનુવાદ પહેલા એ વાંચીએ આપણે. આત્મદ્રવ્ય હેતુ ભૂત ચૈતન્ય માત્ર ભાવ ધારણ લક્ષણા જીવત્વ શક્તિ. આત્મદ્રવ્યને કારણભૂત, થોડુંક ધ્યાન આપજો. કારણભૂત એવી શક્તિ છે,
कोने कारणभूत आत्मद्रव्य ने। ओ हो तो पछी तो ये तो आत्मद्रव्यनी तो लाचारी थई, तो बेनश्रीनी वात तो खोटी ठरी ने। द्रव्य ने कहेवाय जेने पोतानुं कार्य करवा माटे, तो ये वात तो खोटी ठरी। चिंता नहीं कर, उतावळ तो नहीं अश कर, तो पूरी बात सांभळ। आत्मद्रव्य ने कारणभूत, एक चर्चा एमां आवी छे, कारणभूत कीधु तो पछी कारण अने कार्य बे थया, तो भेद थया, आगा पाछा थया नहीं, आगा पाछा छे ज नहीं, ए बधु एक ने एक छे। थोड़ुक ध्यान जवुं जोईए एना पहेला, प्रसिद्धत्व अने प्रसाध्यमान, प्रसिद्धत्व अने प्रसाध्यमान लक्षण अने लक्ष्य, तमे ई कयुं लक्ष्य छे जे लक्षण थी जुदू सिद्ध करवा मांगो छो, तो एनो जवाब आपो तो छे ज नहीं, तो सुकाम मगजमारी करो छो तमे, ए आपणे पूछीए छे। जो लक्षण थी जुदो कोई लक्ष्य ज नथी तो तमे सुकाम मगज पकवो छो। अरे भाई, तारी प्रतीति मां लक्ष्य प्रसिद्ध ज नथी, એટલે પ્રસિદ્ધ લક્ષણ વડે અમે તમને અપ્રસિદ્ધ લક્ષણને પ્રસિદ્ધ કરવા માંગીએ છીએ। શું કીધું? હું આ ન્યાયનું પોટલું ખોલું ને ચલાવેન, તો તમને એમ થાય કે સાહેબ આવું બધું શુષ્ક વિષય, પણ અમે લોકો 8-10 વર્ષ એ બધું શુષ્ક વિષય હજારો વાર સાંભળી સાંભળીને આવ્યા છીએ। એક હું ન્યાય કહું એમાંથી, સાધન હંમેશા પ્રસિદ્ધ જ હોવું જોઈએ, આ નિયમ છે। અને સાધ્ય પ્રસિદ્ધ ન જ હોવું જોઈએ, થવું જોઈએ, હોવું ન જોઈએ। શું કીધું આ ભૂપતભાઈ? બાળકને ટીચર સીએટી કેટ બનાવવાના છે, કેમલ બનાવવાના છે, તો શું કેમલ કહેતા એને ક્લાસરૂમમાં કેમલ લઈને આવવાનું, કેટ કહેતા એને કઈ બિલાડીને લઈ આવવાનું? બોલો, ચટણી કોને કહેવાય, મરચું કોને કહેવાય? હાલો ને, મરચું કોને કહેવાય? લીલું મરચું અને લાલ મરચું, એનું ભેદ જ્ઞાન કરાવવા માટે શું લાલ મરચું લઈ આવવાનું? ખરેખર બોલો, આ બધા ટીચિંગ એડ્સ માં આવે, આ બધું લઈ આવવાનું એને કે નહીં? ચિત્ર દોરો, બાળકને આડોઅડો ક્યારેક તો જોવામાં આવેલું જ હોય, અને બિલાડી દોરો, અને બિલાડીના ચિત્ર વડે એમ કહો કે જો આ જાતિનો આ પ્રકારનો વાઘ હોય છે, સિંહ હોય છે, બિલાડીને તો જાણે છે કે નહીં બાળક? તો એ નોન છે એના માટે, શું છે? નોન। અને સિંહ વાઘ શું છે? અનનોન। તો એક પ્રિન્સિપલ છે, શિક્ષણનો, એજ્યુકેશનનો એક નિયમ છે, નોન ટુ અનનોન, જાણીતા તરફથી અજાણી વસ્તુ તરફ એને જવું જોઈએ। જો બાળકને માં બતાવે, જો ચંદા મામા, જો ચંદા મામા, જો આમ ચંદા મામા, તો બાળકને ક્યાંય દેખાય નહીં, તો માં શું કહે? જો અમારી આંગળી તરફ જો, આંગળી તરફ, કે બાળકે માની આંગળી તો હજારો વાર જોઈ છે ને, નોન છે એના માટે, જાણીતી છે ને, તો જાણીતી આંગળીને બતાવે, અને આંગળીને જોતો 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 બાળકને ચંદ્રમામાં દેખાય, એ અનનોન છે। અનનોન એટલે અપ્રસિદ્ધ, એ સાધ્ય છે, એ છે એની જગ્યાએ, પણ તારા જ્ઞાન માટે તો એ કેવું છે? અસાધ્ય છે, એ અસાધ્યને તારે સાધ્ય બનાવવું છે। આ નિયમ સમજાણો? સાધન પ્રસિદ્ધ જ હોય, કરણ પ્રસિદ્ધ જ હોય। તમે જો, બર્ષણ હોય કિચનમાં તમારું, ચૂલો, હવે એ ચૂલાને તમારે પેટવું છે, એને ગેસ ચાલુ કરવું છે, તો લાઇટર, ઓકે? હવે બાળકને ખબર જ નથી કે લાઇટર એટલે શું, પણ 2-4-6 વખતના અભ્યાસ પછી એને ખબર છે કે લાઇટર, સમજાણો? તો લાઇટર લે, અને લાઇટર થી, સમજાણો કહેવાનો અર્થ, લાઇટર એને માટે જાણીતું છે, તો જાણીતા વડે અજાણી વસ્તુનું જ્ઞાન કરાવવું, લક્ષણ વડે લક્ષની પ્રસિદ્ધિ કરાવવું। લક્ષ્ય તો છે, લક્ષ્ય છે, પણ તારા જ્ઞાનમાં એ પ્રસિદ્ધ નથી,
आत्मा तो छे पण आत्मानी तने ख्याति नथी। શું કીધું સમજાણો? કઈ અંદર ગલગલિયા થવા જોઈએ હું જે કહું છું સાંભળીને? આત્મા તો છે પણ આત્માની તને શું નથી? ખ્યાતિ નથી। ખ્યાતિ એટલે તારા પરિણમનમાં આત્મા। દરેક આત્મામાં તો જ્ઞાન છે, તારાએ આત્મામાં જ્ઞાન છે, તારા પણ આત્મામાં જ્ઞાન છે, પણ તારા જ્ઞાનમાં પકડાનો એટલે એ પ્રસિદ્ધ થવું બરોબર। તો આમાં જો જવાબ આપ્યો ગુરુદેવશ્રી, જે શક્તિ છે, ગુણ છે, એ આત્મદ્રવ્યનું કારણ કહેવામાં આવે છે, બાકી ગુણ અને દ્રવ્ય અભેદ છે। શું વાતને વળી પાછું વાળી લીધી? જો ગુણ અને દ્રવ્ય તો શું છે? અભેદ છે। અહીંયા તો શક્તિનું વર્ણન છે, ફરી પાછું બોલ્યા ગુણોનું વર્ણન છે, આત્મદ્રવ્ય તેના કારણભૂત। બોલો, અહીંયા અભેદ કીધા, વાત લીધી છે કારણ તરીકે, પણ છે તો અભેદ। આગળ જતા બોલ્યા છે ભાઈ, જો હજી જો ત્રિકાળ વસ્તુ છે એમાં આ શક્તિ છે, તે પણ ત્રિકાળ છે। જો શક્તિ છે એ ત્રિકાળ, દ્રવ્ય ત્રિકાળ અને શક્તિ એ ત્રિકાળ, શક્તિ અને દ્રવ્ય જુદા નથી, પણ દ્રવ્યમાં શક્તિ છે તે શક્તિ દ્રવ્યનું કારણ કહેવામાં આવે, કારણ કે શક્તિ થી જ દ્રવ્ય છે। આ ડાયલોગ જો, દ્રવ્ય થી શક્તિ નથી, શક્તિ થી દ્રવ્ય છે। ખરેખર તો શું છે ખબર? એનું વસ્તુત્વ છે, વસ્તુત્વ એટલે અર્થ ક્રિયાકારિત્વ છે એ। ખરેખર તો એને હૈયાથી એનું એક્ઝિસ્ટન્સ માટે એ પાવર હાઉસ છે, શક્તિ થી દ્રવ્ય છે એમ કહે છે। સાયકલ આપણે ચલાવવાની છે પણ ટાયરમાં હવા નથી, બતાવો સાયકલ કામની? ટાયર તો બહુ સરસ છે પણ હવા નથી। એમ આત્મા તો રૂપકડો જોવામાં બહુ જોરદાર છે પણ અંદરમાં જીવત્વની હવા નથી, જોવાની દ્રષ્ટિ નથી એનામાં। જીવ હોવા છતાં જેને જીવતા ન આવડે, શું કીધું? જીવ હોવા છતાં જેને જીવતા ન આવડે શેનો જીવ કહેવાય? આ જડ જ્યાં ત્યાં ફંગોળાય એમાં મૃતક કલેવરમાં મૂર્છાયેલો છે, જડ ન કહેવાય ને, પડદું કહેવાય। જીવત્વ છે ને, જીવે ને પર્યાય થી દ્રવ્ય છે એ નહીં। જો આ ગજબની વાત, શક્તિ થી દ્રવ્ય છે પણ પર્યાય થી દ્રવ્ય છે એ વાત। પર્યાય તો એક સમયમાં આવી અને ગઈ, પર્યાય થી દ્રવ્ય નહીં પણ શક્તિ થી દ્રવ્ય છે। આ ન્યાય બહુ ગજબનો છે, શરૂઆતની બે મિનિટમાં જ આ વાત આવેલી છે। જેણે આત્મદ્રષ્ટિ કરવી હોય તો આત્મામાં જે શક્તિઓ છે તેનું જ્ઞાન કરવું પડશે। જ્ઞાન થયા પછી શક્તિવાન જે દ્રવ્ય છે તેની દ્રષ્ટિ કરવી તો સમ્યક દર્શન ધર્મની પહેલી સીડી છે। આ બધું વાંચજો, એમાં એ બધી બહુ સરસ બહુ સરસ, એ તો તર્ક મગજમાં ઉઠ્યો હતો, ચિહ્ન પણ કર્યું છે, જો નોટ પણ કર્યું છે ગુરુદેવે। આત્મદ્રવ્યને વળી કારણ કોણ? જો કારણકાર, કારણકાર વાળી વાત ગુરુદેવના મગજમાં ફરે છે। દ્રવ્ય તો ત્રિકાળ છે, તેનું કારણ એ દ્રવ્યમાં જે શક્તિ છે, ગુણ છે, તે દ્રવ્યનું કારણ છે, કારણ કે ગુણ અને દ્રવ્ય અભેદ છે, પર્યાય અભેદ નથી। દ્રવ્યનું કારણ પર્યાય નથી, તે આત્મદ્રવ્યનું કારણ રાગ દયા દાન પણ, આ બધું બહારની ક્રિયાની બધાની સફાઈ કરી નાખી,
महापुरुष एक वाक्य बोले ने, जब राम एक बाण मारे ने तो रावण तो हणाई जाए, पर रावण नु बधुज हणाई जाए। एम गुरुदेव श्री एक शब्द नो प्रयोग करे ने, एक शब्द ना प्रयोग मां दुनिया भर ना बदाज अज्ञान ना आडंबरो दटाई जाए। राम बाण छे, पछी देवचंद जी नो एक प्रकरण गुरुदेव श्री बे वक्त आजे गुरुदेव श्री याद कर्या। श्वेतांबर मां एक देवचंद जी थया, एने आ शक्ति वाची वाची ने थोड़ी शक्ति श्वेतांबर नी शैली करवा मांड्या। पांच सात शक्ति करी, पण पछी करी न सके। अरे भाई, आ तो मुनियो ना अंतर ना हृदय छे, सर्वज्ञे जे अंतर थी कयु छे ए वात अहींया छे। ख्याल मां आव्यो? पछी आ जीवत्व शक्ति जे पहली अमृत चंद्राचार्य देवे जे काढ़ी छे, एना मूल स्रोत नी नोंद गुरुदेव श्री बहुत सरस ली छे। क्या तो परिशिष्ट नो आ विषय समय सार पूरु आम तो थयु छे, 415 गाथाओ परिशिष्ट तो अमृत चंद्राचार्य नो खास बातु छे, पैकेज तो आ अमृत चंद्राचार्य नो छे। तो अमृत चंद्राचार्य देवे जीवत्व शक्ति जे काढ़ी बीजी गाथा माती काढ़ी, जीवो चरित दंसन एम करीने ई गाथा साथे अकार्य कारणत्व शक्ति छे, ज्यारे आवशे त्यारे वात करशे, कर्ता कर्म अधिकार माती काढ़ी एम करीने गाथाओनुं नाम लेशे। घणी बधी शक्तिओ, 8-10 ना तो आपणी पासे प्रमाण छे गाथाओना। जो आमाथी आ काढ़ी, आमाथी आ काढ़ी, आमाथी आ काढ़ी। एक निष्क्रियत्वनो पण गुरुदेव श्री 320 નો આધાર આપીને વાત કરતા હોય, નિષ્ક્રિયત્વ શક્તિ એમાંથી નીકળી છે। એટલે મને તો એક ઇમેજિન થાય કે આ 47 શક્તિઓ બધી ગંગાઓ છે, અને ગાથારૂપી હિમાલયની ગંગોત્રી માંથી બધી વહે છે। હા, અને ગુરુદેવ બોલે છે, એમનું ચિંતન પણ આપણા માટે બહુ અલૌકિક ઉપલબ્ધિ છે। કુંદકુંદ આચાર્ય મહારાજે જીવ એટલે આત્મા એમાંથી શક્તિ કાઢી, જીવપણું, જીવ એટલે જીવત્વ, જીવપણું। માણેકચંદજી પૂછું તો કહે કે 4 દિવસ રહેવું છે, ગુરુદેવ શ્રી કઈ બોલ્યા જ નહીં। પછી તો 4 દિવસ થી ચાંદની ફિર અંધેરી રાત હોય, એના શું અકાન કરશે? પર નંબર જો 508 ઉપર, સૌથી ઉપર, માણેકચંદજી ને પૂછ્યું તો કહે કે 4 દિવસ છે ભાઈ, આ તો અલૌકિક માર્ગ છે। અમૃત ચંદ્રાચાર્ય પહેલો જ આ જીવનો બોલ લીધે, આત્મ અધિકાર છે ને, જીવ કહો કે આત્મા કહો, જીવ જુદો છે ને આત્મા જુદો, જે અન્ય મતી કહે છે ને એની આ વાત નથી। અહીંયા તો રાગ રહિત એવો જીવ છે એની આ વાત છે। એક બહુ સરસ વાત ગુરુદેવ શ્રી લીધી। પછી 508 નંબરના પાને નીચેના ફકરામાં ભાવ પ્રાણની વાત બહુ જોરદાર આવી, ચૈતન્ય માત્ર ભાવ રૂપી ભાવ પ્રાણ નું ધારણ કરવું। જો ભાવ પ્રાણ, ધ્યાન આપજો, બહુ ઝડપથી અને તરત જ પકડાય એટલે હું બોલું છું। દેહ દ્રવ્ય પ્રાણ ની તો વાત જ નથી, પણ દેહના દ્રવ્ય પ્રાણ સાથે જે ભાવ પ્રાણ કહીએ એની વાત નથી। અહીંયા તો ચૈતન્ય માત્ર ભાવ રૂપી ભાવ પ્રાણ, એમાં ગુરુદેવ શ્રી જો શરીરના પ્રાણ, 5 ઇન્દ્રિય, મન, વચન, કાય, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ, જો 10 પ્રાણ, ઇન્દ્રિય બલમાવ આણ પાણુયો, એક બાલ બ્રહ્મચારી વિમલાબેન છે જયપુરમાં છે, 85 વર્ષના છે, ગુરુદેવ શ્રી પાસેથી ઘણા વર્ષો રહ્યા। યશપાલજી અન્નાજી ગઈકાલે ગુરુદેવ શ્રી બોલ્યા હતા, બ્રહ્મચારીજી સંબોધન કર્યું હતું, બ્રહ્મચારીજી એટલે યશપાલજી,
એમની સાથે વર્ષો સુધી રહ્યા. યશપાલજીને લીધે જ વિમલાબેનજી આ તરફ વળ્યા, ગુરુદેવશ્રી પાસે આવ્યા. ના, 8-1 દિવસ પહેલા એનો ફોન આવ્યો મને. ગિરનારમાં હમણાં ગયા હતા 3 દિવસ, ત્યારે જ ફોન આવ્યો હતો મને કે તમે જો ભાવના જુઓ, તમને આમ થોડુંક આંખમાં ઝળઝળી આવી જાય. મને કે સુનિલ, બહુ માની જેમ વાત્સલ્ય મારા પ્રત્યે. એની જે ઓરડી છે એની બાજુમાં જ ઓરડીમાં અમે રહેતા જયપુરમાં 2-1 વર્ષ. મને કે સુનિલ, મેરી આંખ કી રોશની ચલી ગઈ હૈ, મેં હવે શાસ્ત્ર પઢ નહીં સકતી, મુજે દ્રવ્ય સંગ્રહ પૂરા કા પૂરા યાદ હૈ, ઓર મેં અભી જબલપુર જાને વાલી હું, તો મુજે દ્રવ્ય સંગ્રહ કી કક્ષા લેની, ધોલા વગેરે બધું મોડે જ છે ને, ધોલા જય ધોલા બધું કરણાની યોગ મોડે. મને કહે કે તું કુછ ભી કરો, એકાદ દો દિન મેં મુજે પૂરા દ્રવ્ય સંગ્રહ ગાથાએ ઓર ગાથાઓ કે અર્થ જે રેકોર્ડિંગ કરકે ભેજ. હું 3 દિવસ તો નથી, પછી હું કરીને મોકલીશ. હું અહીંયા આવ્યો ને પાછો ભૂલી ગયો, 8 દિવસ સુધી મને યાદ જ ન રહ્યું, યાદ આવ્યું નહીં. વળી પાછું બીજી વાર ફોન આવ્યો, મને એટલું દુઃખ થયું. મેં તો આ જીવ 30-35 વર્ષ પછી આપણને યાદે કરે છે તો જીનવાણી માટે યાદ કરે છે. સ્કૂલમાં કોમ્પ્યુટર રૂમમાં ઘૂસી ગયો, 58 ગાથા છે, બરોબર 58 મિનિટ લાગ્યા મને, એક્ઝેક્ટ 58 મિનિટ અને 36 સેકન્ડ કઈક લાગ્યા. મૂળ ગાથા, એનો અન્વયાર્થ, એવી રીતે બધું એને રેકોર્ડિંગ કરીને મેં, એમાં થોડુંક વચ્ચે સ્ખલન થયું છે એટલે પછી મેં યુટ્યુબ ઉપર મૂક્યું નથી, તમને કોઈને મેં મોકલ્યો નથી, પણ એ માણવા જેવું છે. જીવો અવોગમો અમુથી કથા સદેહ પરિમાણો, એટલું સરસ આખું દ્રવ્ય સંગ્રહ. 1 કલાકમાં તો આખું પારાયણ થાય, નાનો 50 સ્તિકાય સંગ્રહ એટલે દ્રવ્ય સંગ્રહ. એમાં ગાથા આવે છે, ઇન્દિય બલમાણ પાણો વ્યવહારાસો જીવો, એ વ્યવહારે જીવ છે, સર્વે શુદ્ધાઉ શુદ્ધણયા, સર્વે જીવો શુદ્ધ નહીંથી શુદ્ધ જ છે. પોઈન્ટ સમજણ, ચૈતન્ય પ્રાણ ની વાત છે. બધું જ ભેગું તો ન કરી શકે, પણ હું એક વાત ગુરુદેવશ્રી આજે કરેલી વાત આના જ અનુસંધાનમાં કહું, શરીરે જે આત્મા રહે છે એ આયુષને લીધે નથી રહેતો, એ પોતાના ચૈતન્ય પ્રાણ ને લીધે રહે છે. એક ન્યાય આવ્યો તો આજે આમાં છે, આગળ શરીર ધારણ કરે છે અને બધું. 509 નંબરનું પાનું, બીજો ફકરો, થોડીક ઝડપથી જોજો. ત્રીજી લીટીમાં હારે આવી વા મળ્યું બધાને. બેનો, મીનાબેન, કૌંસ કરી રાખજો, બહુ સરસ વાક્ય છે. આરે બોલે, આરે અરે રે, આવી વાત. ભૂપતભાઈ જુઓ, કરુણા જુઓ, આ શેઠ ને થોડું રહેવાનું છે. બોલા, 4 દિવસ વાળા શેઠ ની વાત કરીશ, માણેકચંદજી, થોડું રહેવાનું છે. પછી કીધું, લ્યો આ ભાઈ થોડા દિવસ માટે છો ને, તો આ મૂળ ભાતું તો લઈ જાઓ. બરોબર, આગળ જો, સાંભળે તો ખરા, મળ્યું બધા ને, સાંભળે તો ખરા કે આ કઈક અંદર આપણા સૌ સાથે આજ થાય છે, હાથી નીકળી જાય છે અને ઉછડું રહી જાય છે, મૂળ વાત રહી જાય છે. અત્યારે આ ભરત ક્ષેત્રમાં સુરતા શક્તિ કોઈ સ્થાનમાં કોઈ ઠેકાણે નથી. 509 પાનું, આના પછીનો ફકરો વાંચું છું, આગળનો ફકરો. અને એ શક્તિ સ્વયં પોતે આત્મા છે. વળી પાછી નવી વાત આવી, હમણાં શક્તિના ગુણગાન કરતા હતા, હવે ઠોકી બેસાડ્યા શું, એ આત્મા જ છે. ગુરુદેવ શ્રીના વાક્ય વાક્યમાં રહસ્યો છે.
आत्मा आत्मापणु माणस नहीं कहता तारापणु तारी शक्ति नो ते शू करियो तारापणु ते क्या राख्यो अहीं कहे छे जीवनो जीवत्वपणु जीवतर बोले नहीं बोलते जीवनो जीवत्वपणु चैतन्य भाव प्राण जानन देखन भाव प्राण धारण करवा ये जीवनी जीवत्व शक्ति नो परिणमन एमा नहीं राग अंडरलाइन कर राखवा जो वाक्य छे एमा नहीं राग बोलो नहीं दया नहीं दान नहीं व्रत नहीं देवशास्त्र गुरु सर्वज्ञ विधान छे कि नहीं एमा नहीं समझानू नहीं शू पूछू मैं हमणा क्यारे करया था अपने सर्वज्ञ देव विधान कया वर्ष करया था के चंदन में विचार करो तुम्हें हा देव शास्त्र गुरु बिल्कुल नहीं अजय आगे जो हूं छोड़ी जाए शू बोलया एमा नहीं स्वाध्याय ओहो बे चार छ कलाक तो स्वाध्याय करवो जो एम बोलनारा महापुरुष शू बोले छे एमा नहीं स्वाध्याय एमा नहीं माला गणवी मारी तो चार माला ने मारी तो छ माला बेन निदाबेन अजो हा गुरुदेव કેમ કે શું સમજાવવા માંગે છે તું જીવતર શક્તિમાં જીવવાનો મૂળ ઉપાય શું છે એ જાણ જો કોરોનાના કાળમાં મૃત્યુના વાદળો છવાયેલા હતા મરણના વાદળો આખી દુનિયાને રોટલીની ચિંતા નહોતી સગા વાલાની ચિંતા નહોતી ભૂપતભાઈ કેવળ અને કેવળ ઓક્સિજનના બાટલાની ચિંતા ખાટલા ની એ નહીં શું કહું છું દવાખાનામાં મને આઈસીયુ મળે કે એસી મળે કે ખાટલા મળે એની ચિંતા નહોતી શેની ચિંતા હતી બાટલાની ઓક્સિજન ના બાટલાની ચિંતા હતી જાણે કે એમાં જીવત્વ શક્તિ ભરાણી હોય અને હોસ્પિટલે તો અંદર પહોંચ્યા નહીં પહોંચ્યા રૂમ મળ્યું ન મળ્યું પાર્કિંગમાં જ્યાં જગ્યા મળી ત્યાં કાર ગાડીમાં જ ઓલો બાટલો પૂરીને ત્યાં ને ત્યાં જ ખબર છે કે મને કાર ઘર પરિવાર સગા સ્નેહી પૈસા આ ઇમારતો આ મને જીવવાડવાના નથી મને આ સિવાય ઓક્સિજન ના બાટલા ચેતનભાઈ અહીંથી અમદાવાદ કેમ ભાગી ગયા સવાલ બાટલાનો જ હતો ઓક્સિજન ન મળે જો વિચાર એમ અહીંયા કહે છે તું જીવત્વને મૂકીને બીજું બધું ડિંડતો કરે છે બધું ક્રિયાકાંડ છે આ બહુ જોરદાર વાત છે બેન હું 10 વખત કહું છું મૂળ વસ્તુ સમજવાની વાત છે તારું જીવતર સેનાથી છે બોલો દર્શનભાઈ તમે કરોડો શું અબજો કમાઓ સજ ધજ કે જિસ દિન મોત પપ્પાને બચાવી શક્યા દર્શનભાઈ શું છે જીવતર મૂળ જીવત્વ જે છે એ વસ્તુ છે મને બહુ ગૌરવ સાથે એક વાત કરું છું આપ સૌને હું છે ને પૂજા વિધાન આ તે બધું જગદીશભાઈજી સાથે બહુ ફરતો વરસ દીમાં સમજો ને કે 2 મહિના જયપુર રહેવાનું 8 મહિના રખડપટ્ટી જ બહાર અને અહીંયા હું બાણુમાં આવ્યો હતો ને તલોદમાં સિદ્ધ ચક્ર મંડળ વિધાન કરીને આવ્યા તલોદ થી પછી રખિયાલ ગયા 2 દિવસ પંચ પરમેશ્વર વિધાન ત્યાંથી ગિરનાર દર્શન માટે ગયા ત્યાંથી સીધા અમે લોકો રાજકોટ આવ્યા હતા અહીંથી ગયા ભાવનગર 2 દિવસ ત્યાંથી ગયા જામનગર 8 દિવસ પંચ કલ્યાણકમાં ખ્યાલ હશે તમને લાલચંદભાઈ સંધ્યાબેન બધા હતા ત્યારે એમ રખડ્યા રખડ 8-8 મહિના રખડ્યા છે અને સુશીલા શ્રી મહારાજ તમે લો ઓળખો જેને કંચનબેન પુષ્પાબેન મને એમ લાગે ત્રણેય બહેનો જતા રહ્યા બિચારા હવે તો એ લોકો પંચાધ્યાયના સ્વાધ્યાય માટે જયપુર ગયા હતા ત્યારે મારો લગભગ 2જો 3જો વર્ષ જ હતો કઈક તો ભારીલ સાહેબે ભરી સભામાં કીધું સુનિલ એ તાલ મંજીરા બજાને વાલે બહુત મિલેંગે ગવૈયા બહુત મિલેંગે એ ન્યાય ઓર અધ્યાત્મ કો સમજને વાલા લાખો મેં એક હોગા તું ધ્યાન રખ અને પછી સ્વાધ્યાય પછી અમે કંચનબેન સુશીલાશ્રી વગેરે એમને ચા દૂધ નાસ્તો એના માટે એમની વયાવૃત્તિ માટે અમે લોકો 2-3 જણા જતા તો સુશીલાશ્રી મને કહે સુનિલ સુનાના કે ફરીસ્તી મેં કહું
सुना ना क्या कहा भारिल साहब ने, ध्यान रखना। गुरुदेव श्री ए जेम संप्रदाय ने छोड़िया ने, ये पूजा विधान अने पंच कल्याणको ईजे बधे क्रियामा एक विधि विधान आचार्य तरीके हूँ अटवायेलो फसायेलो जोड़ायेलो हतो, ये परिवर्तन करता मने एक सेकंड न लागे। जयपुर नी भरी सभा में जारे मने गोल्ड मेडल आपवामां आव्यो, तमारा मामा कांति भाई मोटानी ए जारे चांदी नो शील्ड मने आप्यो, तारे जतीश भाई ए त्या भरी सभा में 2000 लोगों की पब्लिक में कीधु, कांति भाई ये सुनील जी तो हमारे भविष्य के प्रतिष्ठाचार्य है, अने हुं जारे शील्ड लेतो हतो त्यारे ज मैं अंदर में नक्की ज कर्युं हतुं, जतीश भाई तुम 1000 बार कहो लेकिन हम इस रस्ते पे चलने वाले नहीं है, आटली दृढ़ता त्यार नहीं हती मारी। अरे आ स्वाध्याय आ तत्व आ एकाग्रता आ मार्ग छे, ये बधु दो दिन की चांदनी छे, बीजू काई नथी। छो भूपत भाई साहेब तमे बहु सरस गाया, बहु सरस तमे फलानो ढीकणो संगीत नो तो एटलो शोक, ऑर्गन वगाड़ता आवड़े तमने कोई दी उसमें कीधु छे ऑर्गन वगाड़ियो अहीं कोई दी? मारी पासे त्रण ऑर्गन छे घरे, कैश्यो त्रण छे, पण मारा आत्म ज्ञान ने भेद ज्ञान ने तत्व ज्ञान मा जे खलेल पहुंचाड़े ई मार्ग मारो नथी। ता शतावधानी ना प्रयोगो श्रीमद जी ए मुकी दीदा, माटे ज देवकरण जी देव बनी ने आया, प्रभो गुरु महाराज आ शतावधानी ना प्रयोगो लल्लूलाल जी वगैरह बधाए कीधु, आपने हो नही आत्महित बाधक छे, बीजे दिवस थी शतावधानी ने पूर्ण विराम, आ बलिदान हो छे, आ छे मूल वस्तु। एटले आ तमे 10 नहीं 100 वार सांभळो ने तो ये ओछू छे, आ ने आखी दुनिया बीजी बद्दी डिंडको माथे लईने फरे अने आ मूल वस्तु रही जाय छे। एटले जो सरल शब्दों में कहूं, जीवत्व जीवनु पोतानु जीवन होवा छता पण आ जीव ने जीवता आवड्यो नथी, आवडतु नथी। जो स्वाध्याय नहीं, नहीं माला गणवी, एमा नहीं कोई यात्रा करवी, एमा नहीं शास्त्र, शास्त्र ने पगे लागू, ई एमा काई नहीं। एक बात करो, आ ई महापुरुष कहे छे, रोज उठी ने समय सार ने साष्टांग दंडवत प्रणाम करनारा, थोड़ी वार पहला पगे लागी ने आया छे, शू कीधु आ? થોડીક વાર પહેલા જ પોતે પગે લાગીને આવ્યા હોય એ મહાપુરુષ એમ કહે છે કે શાસ્ત્રને પગે લાગવાનો વગેરે એમાં કઈ છે નહીં, શું શું કહેવા માંગે છે? ચર્યા એની જગ્યા છે અને અંદરની ચર્યા એની જગ્યા છે। આખરી વાત છે બાપુ, આ 19 વાર વંચાઈ ગયું છે, શાસ્ત્ર 18 વાર વંચાણું, અને આ શક્તિ તો એક વાર થઈ ગઈ, ઉપરથી આખું લીધું હતું, એ વ્યાખ્યાન છપાશે। જો થોડીક ભવિષ્યવાણી શું કરે છે, મુંબઈ તરફથી 7 લાખ રૂપિયા ભેગા થયા, એવું એસીમાં 7 લાખ, આજે 70 લાખ ત્યાં મુંબઈમાં કર્યા છે, એમાંથી 2 પુસ્તક બહાર આવશે, શક્તિ અને નય આદિનું બધું વર્ણન આત્મવૈભવના નામે છપાનું હતું, જે પ્રવચન નવનીતના નામે જે છપાયેલા 4 મહિના સુધીના ભાગ છે ને, એ આ 4 મહિના કર્યું હતું, એ બધું આવશે, સેંકડો વિદ્વાનો આવ્યા હતા સોનગઢમાં। વળી પાછું દેવચંદજીને આમાં યાદ કર્યા, પુસ્તક ઘણા બનાવ્યા, આગમ સાર ને 24 તીર્થંકર ની ઘણું વર્ણન કર્યું, એનામાં શ્વેતાંબરમાં પંડિત ગણાય, હા એ આ શક્તિ કરવા ગયા, પણ જીવત્વ શક્તિ પહેલી નહોતી આવી, 5-7 નામ આપ્યા પણ નામ પોતાની, બીજી વખત કેવી રીતે યાદ કર્યા? અરે ભાઈ આ તો મુદ્દાની રકમ છે। આહા, આમાં જો વારસાની વાત કરી, આ મુનિઓ તો કેવળ જ્ઞાનના દીકરા છે, ગૌતમ ભગવાનના પુત્ર છે, ગણધર એ પુત્ર છે, શાસ્ત્રમાં પાઠ છે, સર્વજ્ઞ પુત્ર,
सर्वज्ञ ना पुत्र के जे सर्वज्ञ नी रिद्धि अने वारसो बधो जो आ शुं कीधुं दिनेश्वर के लघु नंदन छे आ फकरा में जो आगे मोटा फकरा में एनी मेळाए वाचे तो कई समझाय एवुं नथी। हवे मुमुक्षुओ कई बात नी नोंध लीधी जुओ तो खरा थोड़ो ઓલો શ્રોતા કયા વર્ષ ને યાદ કરે છે? 62 કેટલા વર્ષ ને? નહીં નહીં, આજે 22 સાથે ઓલો 62 હા સમજ ને આ રે મેં ક્યાં કે રહા હું, મતલબ 60 સાલ પહેલે ગુરુદેવશ્રી ની જો વાત કહી હતી ઓ વાત યાદ દિલા રે ઓ શ્રોતા 1962 માં શક્તિ સાંભળી। પણ બીજી એક વાત સાંભળો, મને જે એમાં એક વિચાર આવ્યો, એસી માં વાત લે છે ગુરુદેવશ્રી એ 45 વર્ષમાં 19 વાર સમયસાર વાંચ્યું છે, એટલે એક વાર ના સમયસાર ના વાંચવામાં બે અઢી વર્ષ એવા રીતે થયા છે। તો એસી માં થયા છે તો 78 માં તો વાંચી જ ગયા છે ગુરુદેવ, 76 માં તો વાંચી જ ગયા છે બરોબર, પણ ઓલા ભાઈ સાહેબ ને 62 નું યાદ છે, એટલે એના ભાગ્યમાં 62 પછી એસી માં ઉદય આવ્યું છે 18 વર્ષ પછી। શું કીધું આ, કઈ સમજાણો કે નહીં? અને બીજી વાત, 18 વર્ષે પણ ગુરુદેવશ્રી ને રૂબરૂ સાંભળવાનો લાહો તો મળ્યો, અહીંયા તો ઈએ નહીં। અરે એ 60 વર્ષ પહેલા જે સાંભળ્યા હતા એને 18 વર્ષ પછી તો મળ્યો, પણ ગુરુદેવશ્રી ના ગયા 42 વર્ષ પછી પણ પરોક્ષ રૂપે પણ આ જીવના ભાગ્ય ક્યાં ક્યાં શક્તિઓની વાત સાંભળે। મેં ઘણું બધું આમાં કહી દીધું, એ દર્શનભાઈ શું સમજાય છે? બોલાય જો 62 માં સાંભળેલો, વળી પાછું 80 માં દરબારમાં આવ્યો છે, 80 પછી ભલે ને 2022 માં, હવે તો આવો, હવે તો સાંભળો, હજી એ ભાગ્યમાં નથી। ઈ જ વાત આવી હતી પૂજામાં, આજે ભવી ભાગન વચ જોગે વસાય, ભવી જીવોના ભાગ્યનો હશે વશ, તો જ ભગવાનની વાણી ખરે અને સત્ય। આ બધું અનુસંધાન થોડુંક મેળવું તો જ એની ગંભીરતા ખ્યાલમાં આવે। બોલો રાધિકા વાળા, છે ગજબ ની વાત, બહુ મસ્ત વાત છે। અચ્છા, ચક્રવર્તી વ્યાજ ની વાત ગુરુદેવશ્રી નોંધ લીધી આજે વાણીઓ મૂકે નહીં। હા, એક એક દી નું વ્યાજ, વ્યાજ ઉપર વ્યાજ, ચક્રવર્તી બોલતે ક્યાં બોલતે મેથ્સ ને આતા નું ચક્રવૃદ્ધિ વ્યાજ એસો કુછ બોલતે। ગુરુદેવશ્રી આમાં એમ કહે છે, વાણિયા ચક્રવર્તી વ્યાજ કાઢવા હોય તો કાઢે, ચક્રવર્તી વ્યાજ સમજાય, 5 લાખ રૂપિયા આપ્યા હોય, 8 અને આપ્યા હોય, 510 પેજ નંબર નીચે, 8 અને આપ્યા હોય, પહેલા તો 8 આના હતું ને, ત્યારે તો 2%, એ 8 આના તરીકે એક એક દિવસનું વ્યાજ લઈ બીજા દિવસનું વ્યાજ ભેળવી એનું વ્યાજ ગણે, એમ ચક્રવર્તી વ્યાજ 12 મહિના સુધી એ બધું વાણિયાને કરતા આવડે। આ ઈશારો સમજો ગુરુદેવનો, વાણિયાને આ બધું કરતા આવડે, પણ આ શક્તિઓનો વિષય સમજીને આમાં નહીં આવડે એને આ ઠપકો। આ તો આત્મરાજ છે, બોલો તો ચક્રવર્તીનો રાજ છે આ તો। જોકે વ્યાજ વાળી વાત હતી, એમાં રાજ વાળી વાત નીકળી। આગળ વધીએ, જો બીજો ફકરો 511માં, જ્ઞાન માત્ર ભાવમાં એટલે કે જીવત્વ નામની શક્તિ, જાણન શક્તિ થી જ્યાં ભગવાનને પકડ્યો, રાગ થી પકડાતો નથી, નિમિત્ત થી પકડાતો નથી, દેશાદ ગુરુની ભક્તિ થી ત્રણ કાળમાં પકડાતો નથી, તો પછી આપણે આજે ખોટું જ કર્યું ને। શું કેવું છે આ વિચાર તો કરો તમે, આવડો વાતે વાતે ભેદ જ્ઞાન, ડગલે ને પગલે વેદ જ્ઞાન, દેવ શાસ ગુરુની ભક્તિ થી ત્રણ કાળમાં પકડાતો નથી। બોલો, ગજબ ગજબ બધા શબ્દો છે।
પછીના ફકરામાં જો, એક એક બોલ, એક બોલ થયો અડધો કલાક થયો, એક શક્તિમાં અડધો કલાક થયો. હા, ભાર નથી અંદર, ગંભીરતાનો ભાર નથી. પછીના ફકરામાં જો, વચ્ચે કોઈ દી સાંભળ્યું નથી હે શેઠ, ધંધા ધંધા ધંધા, એમાં બહાર માં કલાક જાય તો ભક્તિ કરે, કા ભગવાનની પૂજા કરે, કા વધી વધીને શું કરે, માળા ગણે. આ માળા ગણ પ્રભુ, આ માળા ગણ, અંદરના માળા ઈ ગણ તું, એમ કહે છે. ખબર શું બોલે છે આમાં જો, દૂધ દૂધમાં જયારે ઉભરો આવે ને, નીચે અગ્નિ મૂકે તો ઉભરો આવે, પણ એ દૂધ પોલું છે, એ દૂધ નથી. દૂધ તો પાંચ શેર છે, ઉભરો આવ્યો તો પણ પાંચ શેર. જો ભાઈ, એક વાત ગુરુદેવશ્રીના એમાં આવી છે આ પ્રવચનમાં, ઉપતભાઈ શક્તિવાન સ્વભાવની જયારે દ્રષ્ટિ થાય અને શક્તિ પર્યાય પરિણમે, એ ઉછળતી દશા છે, એ શક્તિની પર્યાય છે, એમ બોલ્યા. એ ઉછળતી જે શક્તિ છે, ઉછળતી દશા છે ને, એ શક્તિની પર્યાય છે, અને એ શક્તિ જે ઉછળે છે, ખરેખર એમાં શક્તિવાન સ્વભાવ ભગવાન આત્મા. દરિયો દરિયો મોજે, દરિયા મોજા જોઈએ ને આપણે, મોજા જોઈએ, વારંવાર મોજા ઉછળે છે. આપણે બોલીએ છીએ શું, મોજા ઉછળે છે, એવું બોલીએ છીએ કે દરિયો હવે હિલોળે ચડે છે. તો શક્તિઓ ઉછળે છે એટલે શું, આત્મા હવે હિલોળે ચડેલો છે. તો આ સમજાય તો સમજો, આ વાત, દરિયો હમણાં રૌદ્ર રૂપ લેશે, એ ગરજતો જ્ઞાયક છે. કેવો છે? હા, ગરજતો જ્ઞાયક છે, ગરજે ઈ પર્યાય, જ્ઞાયક કોઈ દી ગરજે નહીં. જ્ઞાયક ને ગરજની નથી પડી, ગર્જના ને જ્ઞાયક ની પડી છે. પણ ગર્જના રૂપી પર્યાય જ્ઞાયક ને હડપેટમાં લે છે ત્યારે એમ બોલાય છે ગરજતો. ઓલા હિતેશભાઈ ને આવી રીતે વાત, હા સુનિલભાઈ યાર, તમે યાર બહુ યાર બાલમાં સે ખાલ નીકળતે હો યાર, આપ આમ જ છે. પરિણામ પરિણમે, પારિણામિક થોડુંક પરિણમે, શું કીધું, પરિણામ પરિણમે, પારિણામિક નહીં પરિણમે, તો પરિણામ પારિણામિક ભાવે પરિણમે. થોડી પાછું કા પરિણામ પારિણામિક ને ઘુસડ્યા કે પરિણામ, જ્યાં સુધી પરિણામ ના લક્ષે પરિણમે ત્યાં સુધી પારિણામિક નહીં પરિણમે. જ્યારે પરિણામ પરિણામની દ્રષ્ટિ મૂકીને પારિણામિક ની દ્રષ્ટિ કરીને પરિણમે, ત્યારે પરિણામ પરિણમે કહેવાય, પરિણામ નહીં પરિણમે, પારિણામિક પરિણમે. બેનો સમજાય છે આ વાત, કેવી મસ્તી છે. બોલો, હવે હિલોળે મોજાઓ ચડ્યા છે કે હિલોળે દરિયો ચડેલો છે? ને પંડિતજી, હવે કઈ બોલાય એવું છે નહીં, બોલતી બંધ જ કરતું, બોલ બોલ કર્મા, મોજાઓ નહીં ચડે હિલોળે, આખો એ સરસ વાત છે બધી. આવી વાત સાધારણ ને બેસે નહીં. આ ચિતી શક્તિમાં જો, અજડત્વાત્મિકા ચિતી શક્તિ, અજડત્વ સ્વરૂપ ચિતી શક્તિ. આ મને એક વિચાર આવ્યા બેનો, સાંભળો, બહુ ટૂંકમાં વાત કરો. શક્તિ છે ચિતી શક્તિ, અજડત્વ રૂપ ચિતી શક્તિ, છતાં આપણા જીવનમાં જડના સંબંધ કેટલા, જડનો પ્રેમ કેટલો, અને જડમાં જડત્વ બુદ્ધિ કેટલી, પૂરેપૂરી જડમાં આત્મબુદ્ધિ કેટલી, અને શક્તિ તો અહીંયા પડી છે અજડત્વાત્મિકા. એટલે જો આમાં ગુરુદેવ બોલે છે, સાધારણ ને વાત બેસે નહીં તેથી હો હા હો હા કરે, ગજરત કાઢવા ને વરઘોડા કાઢવા ને વરઘોડામાં દસ દસ લાખ ખર્ચે, એટલે આમ હાથીને ઉપર રાજકુમાર બેસાડે, ભગવાનના ફેરા ફરે ને મેરુ પર્વત બનાવે, આવું દેખાય, પણ એ બધી ક્રિયા હું કરું છું, એ માન્યતા ધ્યાત છે. બહુ બહુ ગજબ ગજબની બધી ચર્ચાઓ આવેલી છે. સીસમનો પણ એક દાખલો, સતનું સત્વ કસ, એ એક ભાવ સરસ પ્રકરણ આમાં આવેલ છે, એ જોજો.
ત્રીજી શક્તિ અનાકારોપયોગમયી દ્રશી શક્તિ. અનાકારોપયોગમય દ્રશી શક્તિના પણ ખુલાસા ગુરુદેવશ્રીએ, અનાકાર કોણ નિગોદિયા છે, કોણ સિદ્ધ છે, કોઈ આકાર પ્રકાર ભેદભાવ નહીં, પછી આકાર વિનાનો સ્વભાવ ભાવ બસ છે છે છે. એ અધ્યાત્મ પંચસંગ્રહ દીપચંદજી સાહેબે ચિત્ત વિલાસ વગેરેમાં લીધેલ છે, એની બધી વાત આમાં લીધી છે. સુરતાલી શક્તિમાં ક્રિયાશક્તિનો પણ એક ઉલ્લેખ આવેલો છે, એની પણ વાત ગુરુદેવશ્રી અધ્યાત્મ પંચસંગ્રહમાં છે. અદભુત રસની નોંધ ગુરુદેવશ્રી લીધી છે. એક સમય એક પણ દ્રશ્ય અને જ્ઞાન બંને એક સાથે છે એની વાત આમાં કરી છે. તો ત્રણ શક્તિઓની ચર્ચા આજે ગુરુદેવશ્રી લીધી, જીવત્વ શક્તિ, ચિતિ શક્તિ અને દ્રશ્ય શક્તિ. અને કેટલાક પ્રવચનોમાં ગુરુદેવશ્રી એમ કહેશે, આમાં ભૂપતભાઈ સાંભળો, અંદરમાં જેટલું અનુભવાય છે બધું કહેવાતું નથી. આવશે આગળના પ્રવચનોમાં, ધ્યાનથી સાંભળજો. અંદરમાં જે ભાવો ઉછળે છે એટલું બધું બહાર આવતું નથી. ગુરુદેવના હૃદયમાં એટલું અંદરમાં છે જે બહાર નથી આવતું, તો આચાર્યનું તો કેવું શું? આચાર્યોને પણ અંદરમાં જેટલું વેદનમાં આવે છે એટલું બધું બહાર નથી આવતું, તો સર્વજ્ઞ ભગવંતનું શું? પણ સર્વજ્ઞ ભગવાનને પણ અંદરમાં જેટલું ભાસે છે એટલું બધું નથી આવતું, તો આત્મ દ્રવ્યનું શું વિચાર? એવો આ ગજબ. એક વખત તો શૂરાતન ચડે, એક વખત તો અંદરમાં વીરીપણું ઉછળે, એવો આ અદભુત પ્રકરણ છે. ત્રણ શક્તિઓ પર સાર રૂપે આપણે બધી ચર્ચા લીધી છે. વારાફરતી ગુરુદેવશ્રીએ ખૂબ 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 ચર્ચા આવતીકાલથી આવશે. આવતીકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રી એક વાક્ય બોલશે, એ વાક્ય ઘરેથી વાંચીને આવજો. અરે રે, મારી નિંદ્રામાં મારી આત્માની ચિંતા ગઈ. મોહની નિદ્રામાં મારી આત્માની જે મારી ચિંતા કરવી જોઈએ, આત્માની ચિંતા, એટલે જ મેં ગઈકાલે ઓલી ભક્તિ લીધી હતી, આત્મ ચિંતન કા એ સમય આયા. આત્મ ચિંતન નો આ સમય છે, બરોબર. ઓમ નમઃ સિદ્ધેભ્યા. નિજ નિધિ નિજ મે બતાઈ, યહ અનંત ઉપકાર હે ઉસકે લિયે, જિન વાણી માં કો વંદના શત બાર હે, વંદના શત બાર હે, વંદના શત બાર હે. વાણી ભારતી તો હી જપો દિન રેન, જો તેરી શરણા ગહે શું પાવે સુખ ચેન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકા લોક, સો વાણી મસ્તક નવો સદા દેત હો ઢોક, સદા દેત હો.